नमस्कार मित्रों, मारी यूट्यूब चैनल संजय पटेल में आपनो हार्दिक स्वागत छे। मित्रों, आज आपणे धोरण 3 विषय छे आजनो गणित, तेमा प्रकरण 8, तेनुं नाम छे वधु भारे कोण। तेना स्वाध्यायन पोतेना प्रश्नो जवाब तेमज केटलीक प्रवृत्ति करवानी छे के आ बन्ने प्राणी छे तेमांथी सौथी वधु भारे कोण, तो एवुं आपणे ओळखवानुं छे, अंदाज लगावानो छे अने आपणने ख्याल होय ते प्रमाणे आपणे लखवानुं छे। मित्रों, आ वीडियो डिस्क्रिप्शन में अमर व्हाट्सअप और टेलिग्राम ग्रुप ने लिंक आपेल छे, तेनी मदद थी तमे अमारा सोशियल मीडिया ग्रुप में जॉइन थई शकशो। तेमां तमने आवा नवा ने नवा वीडियो नी लिंक ते ग्रुप में मळती रहेशे। व्हाट्सअप ग्रुप नंबर 1 फूल थई गयो छे, माटे व्हाट्सअप ग्रुप नंबर 2 में जोड़ावा माटे आपने नम्र विनंती छे। जो तमे हजु सुधी मारी चेनल ने सब्सक्राइब ना करी होय तो सब्सक्राइब करो, वीडियो सारो लागे तो लाइक करो अने बेल नोटिफिकेशन आइकॉन ऑन करो, जेथी मारा तमाम वीडियो नी नोटिफिकेशन तमारा मोबाइल नी स्क्रीन पर मळी शके। तो चलो शुरू करिए धोरण 3 गणित प्रकरण 8 वधु भारे कोण। प्रश्न 1 छे, अनुमान करो के कोने वधारे मोटी बेग नी जरूर छे। तो 1 किलो रू ने अहीं मैं रू लखी दीधु छे, आपेलू नथी एटले 1 किलो एटले शुं कंई समझातुं नतुं एटला माटे मैं रू लख्युं छे। तो 1 किलो रू के 1 किलो लोखंड, तो सौथी वधु मोटी बेग नी जरूर छे एमां पड़े रू नी अंदर, कारण के रू छे पोचू होय अने आम खुल्लू खुल्लू रहे एटला माटे मोटी बेग नी जरूर पड़े। ज्यारे 1 किलो लोखंडनो टुकड़ो तो आपणे थैलीमां लईने આવતા રહીએ। બીજું, 1 કિલો ગોળ કે 1 કિલો પોપકોર્ન, તો પોપકોર્ન માટે વધારે જરૂર પડે કારણ કે તે ફૂલી ગયા હોય અને વજનમાં થોડા હલકા હોય છે, પરંતુ 1 કિલો લઈએ એટલે આપણને બહુ બધા લાગે। ત્રીજું, 1 કિલો ખાંડ કે 1 કિલો મગફળી, તો મગફળી માટે મોટી બેગની જરૂર પડે। બીજું છે, 1 તરબૂચ બરાબર 2 પપૈયા હોય તો, તો 3 તરબૂચ બરાબર 6 પપૈયા થાય, કારણ કે અહીં 1 તરબૂચે 2 પપૈયા, તો 3 કેટલા, તો 3 દુને 6। હવે 5 તરબૂચ બરાબર 10 પપૈયા, અને 10 તરબૂચ બરાબર કેટલા, તો 20 પપૈયા, 10 દુ 20। ત્રીજું, અઠવાડિયા માટે નીચે દર્શાવેલ વસ્તુઓની કેટલી જરૂર પડે તેની યાદી તૈયાર કરો। તો ઘઉં છે, તો ઘઉંની કેટલી જરૂર પડે આશરે આપણે લખવાનું છે। તો ઘઉં અઠવાડિયાને કેટલા જોઈએ, તો બે 6 કિલોગ્રામ। ચોખા કેટલા જોઈએ, તો 2 કિલોગ્રામ। ખાંડ 1 કિલોગ્રામ, ગોળ 1 કિલોગ્રામ, અને મીઠું છે તે 250 ગ્રામની જરૂર પડે, જે આપણે યાદી બનાવી છે અઠવાડિયા માટેની છે। અમુક ઘરના સભ્યો મુજબ આ યાદી છે બધી અલગ અલગ હોઈ શકે, તો તમારે તે રીતે લખવાનું છે। એવું લાગે તો તમારા વાલીને અથવા મમ્મી પપ્પાને પૂછવાનું કે આપણે ઘઉં અઠવાડિયાના મમ્મી કેટલા કિલોગ્રામ જોઈએ, એ પૂછીને લખવાનું છે। હવે વજનનું અનુમાન કરો, આ રીતે તરબૂચ હોય તો આશરે કેટલું વજન હશે તેનું, તો 3 કિલો હશે। પછી આ માણસ છે એનું આશરે વજન કેટલું હશે, તો 65 કિલો હશે। આ બિલાડી છે તો એ આપણને વજન આપેલું નહોતું એટલા માટે મેં એ લખી દીધું છે, તો 5 કિલો હશે। સફરજનનું વજન, તો કે 1 સફરજન છે 300 ગ્રામ હશે। અહીં ગેંડો છે તો તેનું વજન, તે બહુ બધું ભારે હોય એટલે વજનવાળો હોય તો 1000 કિલો કરતાં પણ વધુ હોઈ શકે, અને આ જે ગાય અથવા ગાય આપેલી છે તે 800 કિલો છે। આગળ વધીએ પાના નંબર 58 પર, તમે જાણતા હોય તેવી 50 કિલો કરતાં વધુ વજનવાળી વસ્તુઓની યાદી તૈયાર કરો। તો 50 કિલો કરતાં વધુ વજન, તો મોટરસાયકલ, ફ્રીજ, વોશિંગ મશીન, ઘરઘંટી, કાર, ટ્રક, ટેમ્પો, એમાં ઘણી બધું વસ્તુ આવી શકે છે। છઠ્ઠું છે, તમે જાણતા હોય તેવી 50 કિલોગ્રામ કરતા ઓછા વજનવાળી વસ્તુઓ, તો એમાં તો ઘણું મળે, જે તમે બધું વસ્તુ વાપરો છો તે બધું અહીં લખી શકો, પેન્સિલ, રબર, ફૂટપટ્ટી, આ તે, બિલાડી, કૂતરું, બધું રેડી, કારણ કે તે 50 કિલો કરતા ઓછું હોય તો તમે એને ઉપાડી શકતા હોય, ચોપડી છે આ તે બધું। તો ચલો એમાં લખીએ આપણે, દફતર, બિલાડી, સફરજન, પુસ્તક, કેળા, તરબૂચ, મારો નાનો ભાઈ, નાનો ભાઈ એનું પણ 50 કિલો કરતા ઓછું હોય ને, ઓકે। સાતમો, નીચે આપેલા વજન કાંટા તમે ક્યાં જોયા છે તે નોંધો। તો આ આવો વજન કાંટો છે તો ગેસ એજન્સી પર, ઘણી વખત આપણા ઘરે ગેસને સિલિન્ડર રિક્ષા લઈને ઉતારવા માટે આવે ત્યારે આપણે કહીએ ભાઈ આ બાટલો મને ઓછો લાગે છે વજનમાં, તેનું વજન કરી દે, તો આ છે આ રહ્યો જે આપણને કાંટો આપેલો છે તેને કેવો કાંટો કહેવાય, સ્પ્રિંગ કાંટો કહેવાય, તે જે અહીં હુક હોય તે અહીં હુક લગાવી દે અને પછી આમ ઊંચો કરે એટલે ત્યાં વજન બતાવે। હવે આવો કાંટો હોય છે આપણે ક્યાં જોવા મળે છે, જો આ ભાઈ છે તે સબ્જી વેચી રહ્યા છે, તો આવો કાંટો આપણને શાકભાજી લેવા જઈએ તો શાકભાજીની લારી ઉપર, કરિયાણાની દુકાને જોવા મળે છે।
હવે આ જે ઇલેક્ટ્રિક કાંટો છે તો આવો કાંટો આપણને ક્યાં જોવા મળે છે? તો આ કરિયાણાની દુકાને પણ હોય છે અને મીઠાઈની દુકાને પણ હોય છે. હવે આવો કાંટો છે એ હાથથી પકડવાનો અને બંને બાજુ પેલો વજનિયા, એક બાજુ વજનિયા અને એક બાજુ જે વસ્તુ લેવું હોય તે મૂકવાનું. તો આવો કાંટો આપણને શાકભાજી ફળોની લારી પર જોવા મળે છે. આગળ વધીએ પાના નંબર 59 પર. જુઓ, સમજો અને જવાબ લખો. અહીં ગાજર આપેલું છે, બે ટામેટા આપેલા છે અને લસણની કળી આપેલી છે. હવે જો એક ગાજર બરાબર બે ટામેટા છે, સમજો એક ગાજર બરાબર બે ટામેટા છે અને એના જ બરાબર એક ગાજર બરાબર એક બે ત્રણ ચાર અને પાંચ લસણની કળી છે અને આ બે ટામેટા બરાબર પાંચ લસણની કળી છે, તો દસ ટામેટા હોય તો સૂકું લસણ કેટલું થાય? હવે માની લો કે આ દસ ટામેટા હોય તો આ બે ટામેટા એ કેટલી છે? પાંચ છે. બે ટામેટા એ પાંચ થાય તો દસ ટામેટા એ કેટલી? તો આપણે શું કરવું પડે? દસ ગુણ્યા પાંચ અને આના છેદમાં બે, તો બે પંચુ દસ, તો પાયો પાયો પચીસ, પાંચ આવ્યા, તો આ પચીસ કડી આપણને આની લસણની થશે. તેવી રીતે 20 સૂકું લસણ હોય તો ચાર ટામેટા અને બે ગાજર થાય. આ જે 20 હોય તો આપણે શું થાય? આ ડબલ થઈ જાય. તો અહીં ચાર ટામેટા થશે અને આ બે ગાજર લઈએ આપણે એટલે આ 20 બરોબર થઈ જાય, કારણ કે આ બરાબર આ છે એટલે કે આ બે વસ્તુને આપણે ડબલ કરી દઈએ તો આ 20 થઈ જાય. બીજું, આઠ ટામેટા લઈએ અને શૂન્ય ગાજર લઈએ તો એ ચાલે? આઠે આઠ ટામેટા લઈ લઈએ તો ચાલે. હવે ટામેટા એ કઈ ના લઈએ અને ચાર ગાજર લઈએ તો પણ 20 સૂકું લસણ બરોબર થઈ જશે. ત્રીજું છે, 10 ગાજર 10 ટામેટા અને 20 સૂકું લસણ લઈએ તો ત્યારે 40 કુલ થશે. હવે ખીચડી બનાવવા કુલ કેટલું વજન થશે? તો એક વાટકો 250 ગ્રામ, એક વાટકી 50 ગ્રામ, એટલે કે ત્રણ વાટકા ચોખા જોઈએ અને એક વાટકી દાળ જોઈએ. તો અહીં કેટલું શું કેટલું થશે ટોટલ? તો 250 250 250 ત્રણ વખત જોઈએ તો 750 ગ્રામ થશે. તો 750 ગ્રામ ચોખા વત્તા 50 ગ્રામ દાળ જોઈએ ખીચડી બનાવવા માટે, તો 800 ગ્રામ કુલ થશે. તો ખીચડી બનાવવા કુલ 800 ગ્રામનું વજન થશે. હવે છે, પિતાનું વજન 70 કિલોગ્રામ અને પુત્રનું વજન 14 કિલોગ્રામ છે. અહીં આપણે લખી દીધું કે પિતાનું વજન 70 કિલોગ્રામ છે અને પુત્રનું વજન 14 કિલોગ્રામ છે. પુત્રનું વજન પિતાના વજન જેટલું કરવા કેટલા ગણું કરવું પડે? તો આપણે શું કરવું પડે? પિતાજીના વજન છે એના નીચે પુત્રનું વજન લખવું પડે. તો 14 × 5 = 70, એનો મતલબ કે 5 ગણું ભાગાકાર કરીએ તો પુત્રનું વજન 5 ગણું કરો ત્યારે 70 થાય. એનો મતલબ 14 × 5 કરો તો 14 × 5 = 70. તો આ 70 થાય છે. તો આપણે આજે આ 70 છે તો આપણે કેટલા ગણા કર્યા? આ 5 ગણા કર્યા. જેટલા વડે ગુણો એટલા ગણા કહેવાય. તો અહીં 5 આવશે. આગળ વધીએ પારા નંબર 60 પર. અધ્યયન નિષ્પતિ આધારિત સર્વગ્રાહી મૂલ્યાંકન. પહેલું, 1 કિલોગ્રામ વસ્તુ માટે સૌથી મોટી બેગ જોઈશે તો રૂ માટે. નીચેનામાંથી કોનું વજન વધારે છે? તો હાથીનું. 1 તરબૂચ = 4 કેરી, તો 5 તરબૂચ = 20 કેરી. ચોથું, 1 ટેટીનું વજન 2 સફરજન જેટલું હોય તો 8 સફરજનનું વજન કેટલી ટેટી જેટલું થાય? તો 4 જેટલું થાય. આવા 3 વજનિયામાંથી કેટલા કિલો ઘઉં મળે? તો આપણને 3 કિલો ઘઉં મળે. સૂચના મુજબ કરો છઠ્ઠું, 10 કિલો કરતા ઓછા વજનવાળા 3 પ્રાણીના નામ લખો. તો બિલાડી, સસલું અને ગલુડિયું. વજન કાંટાનો ઉપયોગ થતો હોય તેવી 3 જગ્યાના નામ. તો દુકાન, શાકભાજી, મીઠાઈની દુકાન, આ બધી ઘણી બધી જગ્યાએ વજન કાંટાનો ઉપયોગ થાય છે. 8મું, 6 કિલોગ્રામ ચોખા તોલવા આવા કેટલા વજનિયા જોઈએ? તો આવા 3 વજનિયા જોઈએ. આ એટલે કે આ 2 કિલોનું વજનિયું છે. શું અહીંથી આ 2 કિલોનું વજનિયું હોય તો આપણે આ 2 કિલોનું વજનિયું હોય તો આપણે કેટલા જોઈએ? 6 કિલોગ્રામ કરવા આગળ 3 × 2 = 6, તો આપણે 3 વજનિયા જોઈએ. પાના નંબર 61 પર. આ વજન કાંટો તમે ક્યાંય જોયો છે? તો કે હા, જોયો છે, મીઠાઈની દુકાને, ફળોની લારીએ. હવે તો આવા ઇલેક્ટ્રિક અને બેટરી વાળા વજન કાંટા આવી ગયા છે. એકવાર ચાર્જિંગ કરી લેવાનું, પછી આખો દિવસ ચાલે. પાછું ઘરે જઈને ચાર્જિંગ કરી લેવાનું. અહીંયા વજન મૂકો તો અહીંયા કેટલું વજન થયું એ ડિસ્પ્લેમાં બતાવે. ગાય, ઉંદર, બિલાડી અને કૂતરાને તેમના વજનના ચડતા ક્રમમાં ગોઠવો. તો જુઓ, ચડતા ક્રમમાં ગોઠવવા એટલે સૌથી નાનું, પછી મોટું, મોટું, મોટું. હવે તમને સમજાવી દઉં કે ચડતો ક્રમ કેવી રીતના. તો જુઓ, આ પહેલા પહેલું પગથિયું છે, આ બીજું પગથિયું છે. આ પહેલા પગથિયાને આપણે 1 નંબર આપી દઈએ, બીજા પગથિયાને 2 નંબર આપી દઈએ, ત્રીજા પગથિયાને 3 નંબર આપી દઈએ.
હવે જો આપણે સીડી ચડ્યા તો આપણે પહેલા શું કરવું પડે, પહેલા પગથિયા ઉપર ચડવું પડે, ત્યારબાદ બીજા પગથિયા ઉપર, પછી ત્રીજા પગથિયા ઉપર, એટલે આપણે આ ઉપર ચડ્યા તો સૌથી પહેલા એક નંબર આવ્યો તો આપણે એક નંબર, તો અહીં ચડતા ક્રમમાં સૌથી પહેલા નાની સંખ્યા આવે. કેવી સંખ્યા આવે? નાની, એટલે કે નાનું વસ્તુ હોય તે અહીં ચડતા ક્રમમાં આવે. પહેલા એક પગથિયું ચડીએ, પછી એના કરતા વધારે બે, એના કરતા મોટું ત્રણ. હવે એવી રીતના આપણે જયારે ઉતરવું હોય ત્યારે આપણે શું કરીએ, પહેલા આ ત્રીજા નંબરનું પગથિયું ઉતરીએ, પછી આ બીજા નંબરનું પગથિયું ઉતરીએ, પછી આ પહેલા નંબરનું પગથિયું ઉતરીએ. એટલે કે આપણે ઉતરતી વખતે સૌથી પહેલા ત્રીજું, એટલે કે સૌથી પહેલા મોટું આવે, મોટું આવે, પછી તેના કરતા શું આવે, આ બે કરતા ત્રણ નાના, એના કરતા એક નાનું. તો આવી રીતે નાનું છે તે ચડતા ક્રમની અંદર શરૂઆતમાં નાનું અને ઉતરતા ક્રમની અંદર સૌથી પહેલા મોટું આવે. તો તેવી જ રીતે અહીં ચડતો ક્રમ કીધો છે તો સૌથી પહેલા આપણે ચડતો ક્રમ, એટલે કે પહેલા કેવું આવે, આપણે આ નાની સંખ્યા આવશે. તો એવી રીતના નાનામાં નાનું શું છે, તો ઉંદર છે. તો આપણે લખીશું પહેલા ઉંદર, એના કરતા મોટું, જો અહીં એના કરતા મોટું થાય છે બે ચડતા ક્રમમાં, તો એના કરતા મોટું બિલાડી, એના કરતા મોટું કૂતરો, એના કરતા મોટું ગાય. એવી જ રીતે જો ઉતરતા ક્રમમાં કીધું હોય તો મેં તમને કીધું એમ કે સૌથી પહેલા મોટી સંખ્યા આવશે, ત્યારબાદ નાની, ત્યારબાદ નાની. તો ચલો આપણું ધોરણ ત્રણ ચેપ્ટર આઠ તેના સ્વાધ્યાય પોથીના પ્રશ્નો અને કેટલીક સમજણ મારે તમને આપવાની હતી તેની મેં સમજૂતી આપવાનો પ્રયત્ન કર્યો છે. તો અહીં આપણું ચેપ્ટર આઠ છે તે પૂર્ણ થાય છે. ફરી મળીશું આપણે નવમા ચેપ્ટરની અંદર. ત્યાં સુધી આવજો. વિડીયો અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.